નીતિની અસર આજે પણ જોવા મળે છે. ભાગલા પાડો ને રાજ કરો, જે ઇતિહાસકારો મહારો મતલબ કે દલિત અને પેશવા સેના વચ્ચે થયેલા આ યુદ્ધને વિદેશી અંગ્રેજો વિરુદ્ધ ભારતીય શાસકોના યુદ્ધ તરીકે જુએ છે. તથ્યાત્મક રૂપે તેઓ ખોટા પણ નથી, પરંતુ જાણકારો માને છે કે મહારો માટે આ અંગ્રેજોની નહીં પણ પોતાના અસ્મિતાની લડાઈ હતી. વર્ણ વ્યવસ્થાથી બહાર મનાતા અછૂતો સાથે જે વ્યવહાર પ્રાચીન ભારતમાં થતો હતો તે વ્યવહાર પેશવા શાસકોએ મહારો સાથે કર્યો હતો? આ સવાલ છે. ઇતિહાસકારો તો એમ પણ કહે છે કે ઘણી જગ્યાએ વિવરણ આપ્યું છે કે નગરમાં પ્રવેશ કરતા સમયે મહારોએ પોતાની કમરમાં એક ઝાડુ બાંધીને ચાલવું પડતું હતું, તેનાથી તેમના પ્રદૂષિત અને અપવિત્ર પગના નિશાન ઝાડુથી સાફ થતા હતા. તેમને પોતાના ગળામાં વાસણ પણ લટકાવવા પડતા હતા જેથી તેઓ તેમાં થૂકી શકે અને તેમના થૂંકથી કોઈ સવર્ણ પ્રદૂષિત અને અપવિત્ર પણ ન થઈ જાય. તેઓ સવર્ણોના કુવા કે પોખરમાંથી પાણી લેવાનું વિચારી પણ શકતા ન હતા, આ ઇતિહાસકારો કહે છે. પરંતુ અંગ્રેજો જે 200 વર્ષ પહેલાં કરી ચૂક્યા છે એની અસર આજે શા માટે થાય છે? જૂની વાત પર જંગ આજે પણ યથાવત છે. આપણા બધા માટે આ શરમજનક ઘટના ન કહેવાય, કારણ કે 200 વર્ષ પહેલાં જે ઘટના બની હોય એની અસર આજે પણ થાય અને કેટલાક લોકો હિંસા પણ કરે, રોડ રસ્તા પર આવી જાય, જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય, સરકારની તમામ કામગીરી આ કામમાં જોડાઈ જાય, તો આખરે આપણે કઈ તરફ જઈ રહ્યા છે એ પણ એક સવાલ છે. પરંતુ આપ જુઓ કે જૂની વાત પર જંગ થઈ રહ્યો છે, કોરેગાંવની લડાઈ આજે પણ લડાઈ રહી છે. હકીકત છે, પેશવા બાજીરાવની આગેવાનીમાં 28,000 મરાઠા સૈનિકો પુના પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. રસ્તામાં તેમને 800 સૈનિકોથી સજ્જ કંપની ફોર્સ મળી હતી, જે પુનામાં બ્રિટિશ સૈનિકોની તાકાતમાં પણ વધારો કર્યો હતો. પેશવાએ હુમલો કરવા 2,000 સૈનિકો મોકલ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આ ટુકડીએ 12 કલાક સુધી પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું અને મરાઠાઓને સફળ થવા ન દીધા હતા. હવે આપ જુઓ કે એક મેસેજ કેવા ખોટા આપવામાં આવી રહ્યા છે કે મરાઠાઓ, હું પર્ટિક્યુલર 2 સમુદાયની વાત કરી રહ્યો છું, મરાઠાઓ અને દલિત, પરંતુ હકીકત કંઈક અલગ છે. આ બંને સમાજ આજે પણ એક છે, પરંતુ કેટલાક કહેવાતા તત્વો આને અસામાજિક તત્વો ન કહીએ તો શું કહીએ, આ અસામાજિક તત્વો પોતાનો રાજકીય લાભ લેવા માટે આ 2 સમુદાયને લડાવી રહ્યા છે એ હકીકત છે. તો જૂની વાત પર જંગ છે ને શરમજનક ઘટના આપણા તમામ માટે પણ છે, કારણ કે અંગ્રેજો ભાગલા પાડોની નીતિ વર્ષો પહેલા કરતા હતા, પરંતુ આપણે હજુ એમાંથી બહાર નથી આવ્યા એ હકીકત છે. એક્સપર્ટ અમારી સાથે છે, હરિભાઈ દેસાઈ છે, જાણીતા રાજકીય વિશ્લેષક. હરિભાઈ, આપનું સ્વાગત. અને મુંબઈથી અતુલ શાહ ભાજપના નેતા જોડાયા છે અને ઉપેન્દ્ર દોશી કોંગ્રેસના નેતા જોડાયા છે, બંનેનું સ્વાગત. હરિભાઈ, શરૂઆત આપથી, આ જે લડાઈ થઈ રહી છે એમાં ખરેખર જે મિથક મતલબ કે ગેરમાન્યતા છે એ જ લોકો જાણી રહ્યા છે, સત્યતા છે લોકો નથી જાણી રહ્યા? મને લાગે છે કે જો દલિતો મહારો એ પોતાની અસ્મિતાના જંગ તરીકે, અસ્મિતાના એક પ્રતીક તરીકે 200 વર્ષની ઉજવણી કરતા હોય અને જો એમની ખોટું છે, ખરું નહીં, એમાં જરાય ખોટું નથી, જરાય ખોટું નથી. અને એને સકળ મરાઠા ક્રાંતિ મોરચાનો ટેકો હોય, એટલે કે 250 સંગઠનો એની અંદર સહયોગ કરતા હોય અને એ શૌર્ય દિવસ મનાવતા હોય, એ કોઈની ઉપર હુમલા ન કરતા હોય, તો એમની અસ્મિતાના પ્રતીકને એનો આદર કરવો જોઈએ, એનો વિરોધ ન હોઈ શકે. મુશ્કેલી એ છે કે ભારતીય જનતા પાર્ટીના મારા મિત્રો જે સત્તામાં ત્યાં બેઠા છે એ સંભાજી ભીડે, એટલે આમ તો એમનું નામ મનોહર ભીડે છે, પણ અને મિલિંદ એકબોટે આ જે સંગઠનોના જે કહેવાતા નેતાઓ જે છે એ પ્રેસ કોન્ફરન્સ લે છે પુણેની અંદર અને શૌર્ય દિવસની ઉજવણીનો વિરોધ કરે છે, ત્યારે રાજ્ય સરકારે એમને રોકવા જોઈતા હતા, એમના વિરોધને ખાળવો જોઈતો હતો, અથવા એમને અટકમાં લેવા જોઈતા હતા, તો આ નતા. હા, એક અતુલ શાહ છે. અતુલભાઈ, આપના શાસકો હવે આ રીતે વિરોધ કરી રહ્યા છે, તો સવાલ તો પહેલા શાસક પક્ષ પર થઈ રહ્યા કે આપના જ નેતાઓને આપ ચૂપ ન કરી શકો?
નહીં, એમાં એવું છે તો અતુલભાઈ આપની પાસે આવીશું. ઉપેન્દ્રભાઈ દોશી, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ થઈ રહી છે, મુંબઈ થી જોડાયા છે. ઉપેન્દ્રભાઈ, આ જે ઘટનાક્રમ સર્જાયો છે એમાં જવાબદાર કોણ? સરકાર. હેલો, બિલકુલ અવાજ આવે છે. જવાબદાર છે મહારાષ્ટ્રની સરકાર. જ્યારે મહારાષ્ટ્રની સરકાર, મહારાષ્ટ્રની સરકાર અને મહારાષ્ટ્રની પોલીસને જ્યારે ખબર હતી કે 200 વર્ષ પૂરા થાય છે આ લોકોના કાર્યક્રમને, 200મું વર્ષ છે કે 200 વર્ષ પૂરા થાય છે, ત્યારે વધુ સંખ્યામાં લોકો ભેગા થવાના છે. 3 લાખ લોકો જ્યારે ભેગા થયા માર સમાજના, દલિત સમાજના, ત્યારે જે પ્રમાણે મહારાષ્ટ્ર સરકારે અગમચેતી પગલાં લેવા જોઈતા હતા અને જે પ્રમાણે પોલીસનો બંદોબસ્ત રાખવો જોઈતો હતો તે પ્રમાણે એણે પોલીસનો બંદોબસ્ત નહોતો મૂક્યો, અને જેથી ગામે ગામથી બસમાં, લક્ઝરી બસમાં, ટેક્સીમાં, ગાડીઓમાં જે દલિત સમાજના લોકો આવેલા તેઓની ઉપર અમુક કહેવાતા હિન્દુવાદી સંગઠનોએ હુમલો કર્યો અને તેઓની જે લાખો રૂપિયાની ગાડીઓ અને લાખો રૂપિયાની બસોની બધી તોડફોડ કરી નાખી. આ તો આપણા માટે આનંદની વાત છે કે કોઈ એવી મોટી ઘટના ન બની, નહીં તો આજે શુંનું શું થઈ ગયું હોત એનો વિચાર, કલ્પના કરવી બી મુશ્કેલ છે, હું એમ માનું છું. એટલા માટે હું કહું છું કે મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર પોલીસ, આ લડાઈ મરાઠા વિરુદ્ધની નહોતી, આ લડાઈ મરાઠા વિરુદ્ધની નથી, અને એટલા માટે જ હું કહું છું કે આખી ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. જે 250 સંગઠનો છે, મને લાગે છે આપણે આપણી હેડલાઇનમાં પણ આ ખોટું જઈ રહ્યું છે કે દલિત સંગઠનો, મને લાગે છે આ બધા દલિત સંગઠનો નથી, 250 દલિત સંગઠન નથી. આની અંદર સકળ મરાઠા ક્રાંતિ મોરચા, જેણે 58 મોરચા કાઢ્યા, મૂક મોરચા, આરક્ષણની માગણી સાથે, અનામતની માગણી સાથે, મરાઠાઓ દલિતો સાથે છે, એ દલિતોની સાથે છે, મહારોની સાથે છે, બિલકુલ એ શૌર્ય દિવસની ઉજવણીને ટેકો આપી રહ્યા છે, એ ટેકો આપી રહ્યા છે. પ્રશ્ન માત્ર એટલો છે કે ઇતિહાસને નામે પ્રજાને લડાવવાની વાત ચાલે છે એ યોગ્ય નથી. અને બીજું, 200 વર્ષ પહેલાનો ધારો કે એક પ્રસંગ છે કે જે દલિત અસ્મિતાનો પ્રસંગ છે, એને શૌર્ય દિવસ તરીકે ધારો કે એ લોકો મનાવી રહ્યા છે, તો એનો વિરોધ ન હોઈ શકે. બાબા સાહેબ આંબેડકર 1927 માં અહીંયા ગયા હતા અને ગૌરવભેર એમણે આખી અસ્મિતાની વાત કરી હતી. બિલકુલ, એટલે મને લાગે છે કે આ એક આખી ચિથવણી, અમે મરાઠીમાં જેને કહીએ છીએ, આને છંછેડવાનો આખો એક પ્રયાસ થયો હોય પુનર્ની અંદર, એવું ચૂકી છે. આગ તો પ્રસરી ચૂકી છે, કારણ કે આ તો ગુજરાતમાં પણ આગ લાગી ગઈ છે. જો કે બે સમુદાય વચ્ચે ફાટા પાડવાનો હવે રાજકારણીઓ પ્રેરિત આ ઘટના છે કે પછી બીજું કઈ છે? નહીં, એટલે ગુજરાતની પ્રજાએ ખરેખર આ ઘટનાની અસલિયતને સમજવી જોઈએ, શાંતિ જાળવવી જોઈએ. સુરતમાં જે પ્રકારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એવું ન થાય એવું આપણે ઈચ્છીએ, અને મને લાગે છે આપને ટીવીના માધ્યમથી હું એ બધાને અપીલ કરું કે આની અંદર કોઈ વર્ગ વિગ્રહ, જાતિ વિગ્રહનો પ્રશ્ન જ નથી. આ ઇતિહાસ 200 વર્ષ પહેલાની કોઈ ઘટના છે, આ એ પેશવા છે કે જે દલિતોને ગળામાં કુલડી, એટલે થૂકતી અભડાઈ ન જાય એટલે ગળામાં કુલડી અને પાછળ સાવરણો બાંધીને એ માણસ પણ નહોતા ગણતા, અને એ જ પેશવા અંગ્રેજોની વિરુદ્ધમાં આ વખતે લડ્યા હતા, અને એ જ પેશવા ટીપુ સુલતાનની તરફે એની સામે લડ્યા હતા અંગ્રેજોની સાથે. એટલે પેશવાઓની ભૂમિકા ઇતિહાસમાં અલગ અલગ હોઈ શકે, નિઝામ અને પેશવા સાથે હતા, આ જ પેશવાઓએ શ્રીંગેરીના મંદિરો તોડ્યા હતા. બિલકુલ, એટલે એક ઇતિહાસ કામલે છે એમ કહે છે કે મહારો અને મરાઠા વિરુદ્ધ કોઈ મતભેદ હતા જ નહીં, હતા નહીં, એટલું જ નહીં આજે પણ નથી, એવું સકળ મરાઠા ક્રાંતિ મોરચાના લીડરો જેમણે 58 મૂક મોરચા કાઢ્યા હમણાં અને લાખોની સંખ્યામાં લોકો જોડાયા અને કોઈ પ્રોબ્લેમ ન થયો, એના લીડરોએ પણ આજે જાહેર કર્યું. તો મૂળ હરિભાઈ, મૂળ મુદ્દો એ છે કે ખરેખર આ પ્રકારની ઘટનાઓ બની છે, ગુજરાતે તો જોયું છે, ગુજરાતમાં વર્ગ વિગ્રહ થયો છે, આપણે ચૂંટણી પહેલાં જોયું, હવે આની અસર ગુજરાતમાં થવાની શક્યતાઓ રહે ખરી? હું માનું છું કે ગુજરાતના માનનીય ધારાસભ્ય
ભાઈ જિગ્નેશ મેવાણી જે પ્રકારે પુનાની અંદર શનિવારવાળાની સભાની અંદર જે રીતે આરએસએસ ને ખતમ કરી નાખવાની વાતો કરવા માંડ્યા, હજુ પેલે મેરે કો બુલા કે ફ્રેમ નહીં બુલાયા આપને? હા નહીં નહીં જિગ્નેશ મેવાણી હજુ તો નવા નવા નેતા છે અને આ માધ્યમથી લોકોને જો આરએસએસ ને ખતમ કરી નાખવાની વાત કરે તો એ પણ યોગ્ય નથી, એ બચકાના એની પેલી અટકચાળો એનો કહી શકાય, એટલે બાલિશ અટકચાળો હું તો એને કહીશ. પણ લોકોએ અને સરકારે ખાસ કરીને સરકારે આની જવાબદારી લેવી જોઈએ. મને લાગે છે કે મુખ્યમંત્રી બહુ જવાબદાર માણસ છે અને એટલા માટે સંવેદનશીલ મુખ્યમંત્રી છે, એટલે દેવેન્દ્ર ફડણવીસે તરત જ એની જ્યુડિશિયલ ઇન્કવાયરી એટલે હાઈકોર્ટના જજની મારફત ઇન્કવાયરીની જાહેરાત કરી અને બાકીની બધી જાહેરાતો કરી. મને લાગે છે આંદોલનકારના નેતા જે હતા પ્રકાશ આંબેડકર, બાળાસાહેબ આંબેડકર જે બાબા સાહેબના પૌત્ર છે, બિલકુલ એને પણ બહુ જવાબદાર નિવેદનો કર્યા. બિલકુલ, હવે આપણે મુંબઈ જવું પડશે. અતુલે શું વાત કરી? અતુલભાઈ, હવે જે લડાઈ થઈ રહી છે એ લડાઈ પાછળ કોણ છે? સાહેબ, હું તમને એક જ કહેવા માંગુ, હું ત્રણ તારીખો તમને કહેવા માંગુ છું. 6 ડિસેમ્બર, 18 ડિસેમ્બર એટલે જે દિવસે ચુનાવ ગુજરાતના પરિણામ આવ્યા અને આ પરમ દિવસે થયું 2 તારીખ, 6 ડિસેમ્બરે મુંબઈમાં લગભગ 10-12 લાખ દલિતો દર વર્ષે 6 ડિસેમ્બરે આવે છે, શાંતિથી આવે અને શાંતિથી કાર્યક્રમ પતી જાય. 18 તારીખનો જે તમારો ગુજરાતનો આપણો જે નિર્ણય આવ્યો, જેમનો રિઝલ્ટ આવ્યા અને તેમાં આ અમુકને ત્યાર પછીની આ બધું યોજનાબદ્ધ જાતિવાદ ફેલાવવાનું કામ મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે. અતુલભાઈ, મહારાષ્ટ્રમાં જે રીતે કોણ કરાવે? કોંગ્રેસી આ કોંગ્રેસ આ આજ કોંગ્રેસ આની પાછળ છે, આની પાછળ આ કોમ્યુનિસ્ટો છે, નક્સલવાદીઓ છે અને તે લોકો એટલું જ નહીં રોડ રસ્તા ઉપર આવે તો જવાબદારી તો આપની બને. પૂરું સાંભળેલો ને એ પોલીસ હતી માટે જ આજે ત્યાં વધારે કંઈ થયું નથી અને અહીંયા મુંબઈમાં પણ એ રીતનું જ એ લોકોએ ચાલુ કર્યું હતું પણ તરત એને આવરીમાં આ બહુ યોજનાબદ્ધ થયું. ત્યાં પેલો ખાલિદ આ જે કાશ્મીરની તરફેણો માણસ અને પછી ત્યાં બીજો એક હતો એનું નામ છે કોરે એ જે 4.5 વર્ષ જેલમાં જઈ આવ્યો નક્સલવાદી એ ત્યાં કાર્યક્રમનું સૂત્ર સંચાલન કરતો હતો એ 200 વર્ષની ઉજવણીના. એટલે આ બધા પહેલુઓ પણ જોવા પડશે અને જારીભાઈ ઇઝ વેરી રાઈટ, આપણે આવા મહારાષ્ટ્રના ડાયનેમિક ચીફ મિનિસ્ટર જે આજે વિકાસની જે હાઈટ પર લઈ ગયા છે, મુંબઈ હોય કે મહારાષ્ટ્ર હોય કે પાણીનો પ્રશ્ન હોય અને આજે જે વિકાસની સામે આ જાતિવાદનું જે જહેર ગુજરાતથી શરૂ થયું છે એ બધા પાપીઓ ત્યાં ભેગા થયા છે અને મહારાષ્ટ્રમાં પણ એ જાતિવાદ ફેલાવવાનો. બ્રેક બાદ આખરે ઉપેન્દ્રભાઈ પાસે પણ જઈશું, કારણ કે ઉપેન્દ્રભાઈનો પક્ષ પણ જાણવો જરૂરી છે. પરંતુ હકીકત એ છે કે જૂની વાત પર જંગ થઈ રહી છે એ તમામ માટે કમનસીબની બાબત છે, એ રાજકીય પાર્ટીઓ હોય, દલિતો હોય, મરાઠાઓ હોય કે આપણા માટે આ કમનસીબી બાબત છે. બ્રેક બાદ આપણે વાત કરીશું કે આખરે ખરેખર કેમ આ પ્રકારની ઘટનાઓ આપણે ન રોકી શકીએ. બ્રેક બાદ.
હવે આ લડાઈ ક્યાં જઈને અટકશે ખબર નથી, પરંતુ અટકી જવી જોઈએ હકીકત છે. હવે એક કામલેવ જે ઇતિહાસકાર છે એવું કહે છે, મરાઠાઓ અને મહારો વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો હતો જ નહીં, તો પછી એ વર્ષોથી ઉજવણી થાય છે, શાંતિપૂર્ણ ઉજવણી કેમ ના થવી જોઈએ. કોંગ્રેસના નેતા ઉપેન્દ્રભાઈ છે મુંબઈથી જોડાયા. ઉપેન્દ્રભાઈ, ભાજપ કહી રહ્યું છે કોંગ્રેસે જ આ કરાવ્યું છે. મરાઠા અને માર વચ્ચે ઝઘડો છે જ નહીં. મહારાષ્ટ્રમાં દરેક જાતિ દરેક સમાજ એકબીજા સાથે હળી મળીને રહે છે, જેમ દૂધમાં સાકર મળી જાય એમ મળેલા રહે છે. પણ જે અતુલભાઈની વાત છે એટલે જ તમે આ બધા કહેવામાં કોંગ્રેસનો હાથ છે, તો અતુલભાઈને મારે એટલું પૂછવાનું છે, અતુલભાઈને મારે એટલું પૂછવાનું છે કે શિંદે અને એક બોટે જે બે જણ ઉપર બે વ્યક્તિ ઉપર કેસ થઈ ગયા છે આ મામલામાં, જે બંને જણ ફરાર છે એના ઉપર 302 ની કલમ લાગવી જોઈએ. આરએસએસ જન્મ આપ્યો છે બીજેપીને, બીજેપીએ જન્મ આપ્યો છે હિન્દુ સંગઠનને. હિન્દુ સંગઠનના લોકો છે શિંદે અને એક બોટે, આ બંને ઉપર કેસ થઈ ગયા છે. કેમ કોઈ એક પણ કોંગ્રેસવાળા ઉપર કેસ નથી થયો? કેમ કોઈ એક પણ મરાઠા ઉપર કેસ નથી થયો? કેમ કોઈ એક બી એનસીપી વાળા ઉપર કેસ નથી થયો? આ પૂરેપૂરું ષડયંત્ર જે આરએસએસની અંડર ચાલતી હિન્દુ સંગઠનએ કરેલું ષડયંત્ર છે અને પૂરું પ્રી પ્લાનિંગ છે એમ હું માનું છું સાહેબ. આ આગ આગળ ન વધવી જોઈએ, એની માટે મુખ્યમંત્રીએ સર્વપક્ષીય એક કમિટી, એક સર્વપક્ષીય સમિતિ જાહેર કરવી જોઈએ કે આજે દરેક સમાજ આજે કેટલું મળી અને દરેક લોકો સાથે વાત કરી અને કોઈ ઉપેન્દ્રભાઈ તમને બોલવા દેશો કે નહીં? તમે બોલવા શકો જ્યાં સુધી તમે બોલવા નહીં દો તો પછી એનો અર્થ શું છે? તમે ઉપેન્દ્રભાઈ જવાબ જ નહીં લેવા માંગો. થયેલું આ એક મોટું કારસ્તાન છે. જો હું તમને એક જ કહીશ, આખું મહારાષ્ટ્ર કોંગ્રેસને પણ ઓળખે છે અને આખું મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી અને દેવેન્દ્ર ફડણવીસને બી ઓળખે છે. વાત એ છે કે આજે પાર્લામેન્ટમાં પણ જે ચર્ચા થઈ એમાં કોઈ જવાબદારીની વાત કોંગ્રેસે કરી નહીં, એના પર તેલ નાખવાનું જ કામ કર્યું. અને આજે દેવેન્દ્ર ફડણવીસની ઉપર કોઈ આંગ અને જે મારી મારી હરીભાઈ લેટ મી કમ્પ્લીટ. આ તમે બોલવા દીધું ઉપેન્દ્રભાઈને, અને જ્યાં સુધી એક બોટે અને પેલાનું નામ આપે છે તો અહીંયા કોઈ નોબડી વિલ બી સ્પેર્ડ. જ્યુડિશિયલ ઇન્ક્વાયરી અપોઇન્ટ થઈ ગઈ છે. મારે એટલું જ કહેવાનું છે કે દલિતોના ઉત્થાન માટે જેટલું ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ને, આ બધા મગરમચ્છના આંસુઓ આજે ઉપેન્દ્રભાઈ કરી રહ્યા છે. તમે કોંગ્રેસનું નામ કે અરે પણ તમે તમારે તો તમે આ જાતિવાદ થઈ ગયા, તમે જાતિવાદ ચાખી ગયા છો ને. મને લાગે અરે તમે જુઓ ઉપેન્દ્રભાઈ એ જોડે છે ઉપેન્દ્રભાઈ. એ દિવસો ગયા કે તમે જયારે દલિતો ને મુસ્લિમો ને પણ તમે આ રીતનું કર્યું, પણ મુસ્લિમો સમજી ગયા છે. આજે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમો ને મેઇન સ્ટ્રીમ માં લઈ આવી રહી છે. મારો એક સવાલ સીધો છે ઉપેન્દ્રભાઈ, એક સવાલ સીધો છે. સરકાર ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ નો મુદ્દો, એક મિનિટ ભાઈ, એક મિનિટ, આ તો ભડકાવાની ઉપર વધુ ભડકાવાની વાત છેડે છે. મુસ્લિમ નો મુદ્દો ભાઈ, એક મિનિટ. અતુલ સાંભળે છે? હા ઉપેન્દ્રભાઈ, એક મિનિટ. અતુલ હા, સંભાજી ભીડે અને બોલો બોલો એકબોટે આ બે જણાએ પુનાની પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને શૌર્ય દિવસનો વિરોધ કર્યો ત્યારે મારી ભારતીય જનતા પાર્ટીની સરકારના મિત્રોએ કેમ એ લોકોને સમજાવવાની અને વિરોધ ન કરવાની સલાહ આપી, અથવા તો એમની સામે એક્શન લેવાની કેમ ના પાડી, ન કેમ એક્શન લીધા? અને કોંગ્રેસ ષડયંત્ર કોઈ એક્શન ના નથી પાડી. એક છેલ્લો કોંગ્રેસ ધારો કે આ ષડયંત્ર કરતી હોય તો કોંગ્રેસની સામે તમે શું પગલા લીધા? કોંગ્રેસના કેટલા માણસોને પ્રોસિક્યુટ કર્યા અથવા તો એમની સામે કેસ નોંધ્યા? જો સૌથી મહત્વની વાત એ છે, મેં તમને પહેલાં પણ કહ્યું
કે જે નોબડી વિલ બી સ્પેર્ડ, પછી એ એકબોટે હોય કે બીજું કોઈ પણ હોય, અને તરત જ્યુડિશિયલ ઇન્કવાયરી કમિશન કરવામાં આવી છે અને એમાંથી દૂધને પાણીનું પાણી નીકળશે. પણ મારે એટલું જ કહેવું હતું, પણ મારી વાત સાંભળો, પૂરી કરો હરિભાઈ. અને આજે જે રીતનું આ બધું સ્વરૂપ લઈ રહ્યું છે એની પાછળ ગુજરાતના ઇલેક્શનના રિઝલ્ટ જ છે. કારણ પેલો ખાલિદ એને ત્યાં જો, અને વેમુલ્લાના મધર ત્યાં પહોંચ્યા, અને એટલું જ નહીં, પેલો જે ગોરખે મેં કહ્યું એ જે ત્યાં કમ્પેર કરી રહ્યો હતો સંચાલન, એ પણ. એટલે આ રીતના બધા એલિમેન્ટો નેક્સલિટ્સ અને આ કોંગ્રેસીઓ મળીને અને આ મુંબઈમાં જે રીતનું કર્યું, 10-10-15 લોકોને મોકલ્યા બધે, એ ડેફિનેટલી આ દલિતના ઉત્થાન માટે જેટલું ભારતીય જનતા પાર્ટીએ કર્યું ને, ઇન્દુ મિલનું આ ઉપેન્દ્રભાઈ શું કહે છે, 10-10 વર્ષ તમે અહીંયા રાજ કર્યું, એમને ખાલી ગાજર દેખાડ્યું, ઇન્દુ મિલનું બાબા સાહેબનું સ્મારક એનું ફાઇનલ કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારે, લંડનનું બાબા સાહેબ આંબેડકરનું ઘર કામ કર્યા છે. નહીં નહીં, પણ કહેવાનો મતલબ એ જ છે કે આરએસએસ ને ઉપેન્દ્રભાઈ જે રીતે સમરસ, હમણાં તમે આરએસએસ ની વાત કરી ઉપેન્દ્રભાઈ, અરે આરએસએસ નું જે દલિતમાં કામ થયું છે, આજે જે સમરસતા મંચ જે અમારો છે આરએસએસ નો, એને જે દલિતોમાં કામ કરેલું છે, અને તમે એ રીતે આરએસએસ ને કહે, અરે આ જાતિવાદ તમે ચાકી ગયા છો ગુજરાતનું, અને આ બધા લોકોને લઈને હાથમાં તમને એમ કે સત્તા, પણ તમને સત્તા મળવાની નથી. ઉપેન્દ્રભાઈ તમારો પણ સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, સરકાર એમની છે, બધું એમનું છે ત્યાં મહારાષ્ટ્રમાં, તો પગલા કોંગ્રેસ સામે કેમ ન લેવાય? જો કોંગ્રેસે જ કરાવ્યું હોત તો કોંગ્રેસ સામે પગલા ના ભરી શકે. છું કોંગ્રેસ નો કોઈ નેતા ઇન્વોલ્વ હોય તો એને કેમ હજી સુધી એરેસ્ટ નથી કર્યો? કેમ આ આરએસએસ ના લોકોને ઉપર કેસ થઈ ગયા અને કેમ એને ગોતી રહ્યા છે અને એને પકડી નથી શકતા? કેમ કે એમની સરકાર છે. આટલી મોટી દુર્ઘટના બને ત્યારે 24 કલાકની અંદર માણસ પકડાઈ જવા જોઈએ, ગુનેગારો પકડાઈ જવા જોઈએ. કેમ સરકાર હજી એને પકડી નથી રહી? અને એને પકડશે નહીં. તમારી તો જે ડિઝાઇન છે ને, તમારી જે ડિઝાઇન હતી, બીજેપી તમારી જે ડિઝાઇન હતી, તમાર તો, અરે સાહેબ તમે આ દલિતની વોટ બેંક પોલિટિક્સ હવે ભૂલી જાઓ. લોકોને હવે સમજ પડી ગઈ છે તમારી આ વોટ બેંક પોલિટિક્સની, લોકોને દલિત અને મુસ્લિમને જે વોટ બેંકની પોલિટિક્સ, હવે આ દલિતોનો બી પ્રશ્ન છે ને, તમે એમ નહીં સમજતા કે યુ વિલ સ્કોર ઇટ? આજે તમે થઈ ગયો છે, આ દંગલ કરાવી દીધી, એને તો કંટ્રોલ કરી અમે, ત્યાં 3-3 લાખ માણસો આવેલા, તે છતાં અમે પેટવા નહીં દીધું. અને એ જ એટલે કોંગ્રેસી જો પેલા સપનામાં રહેતા હોય કે અમે 70ની રાજનીતિ અને એ રાજનીતિ કરશું તો અમે સફળ થશું, તમે કોઈ અંશે સફળ થયા ગુજરાતમાં? તમે અહીંયા ત્યાંનો બંદોબસ્ત હતો ઉપેન્દ્રભાઈ, કેટલી તો તમે મુંબઈમાં વાત કર, આગ તો પ્રસરી ચૂકી છે, એટલે એ ભૂલી જાઓ. હવે હવે નવી આગ ભલે પ્રસરી હોય, મહારાષ્ટ્રમાં હોય પ્રસરી, પણ લોકો એક જ વિનંતી કરું છું, ક્યાંથી આવી રહી છે? અને તમને જોજો દેવેન્દ્રભાઈ સાહેબને એક જ વિનંતી કરું છું કે સર્વપક્ષીય સમિતિ બનાવો અને આ મામલો શાંત પાડવા માટે, આને થાળે લાવવા માટે કોઈ ને કોઈ એક જલ્દીથી મીટિંગ. કોંગ્રેસ કેમ આગળ નથી આવતી? એ પણ કરશું ઉપેન્દ્રભાઈ સાથે મીટિંગ નથી કરી. બહુ સારું દેવેન્દ્ર ઉપેન્દ્રભાઈ સાહેબ, આજે દિલ્હીને ખાલી દિલ્હીમાં કોંગ્રેસીઓએ અને શાંતતા રાખવાની વાત કરે છે, પણ સંબંધિત પોલિટિકલ પાર્ટી સામાજિક પાર્ટી કરે ને, મુખ્યમંત્રી છે, અગ્રગણ્ય લોકોને બોલાવીને જે મુખ્યમંત્રીએ મીટિંગ કરી છે, તો કે આ રાજનીતિ મહારાષ્ટ્રમાં તમે સફળ નહીં કરી શકો ઉપેન્દ્રભાઈ. એ તો તમે પાર્લામેન્ટમાં આજે વર્તન ગુજરાતમાં પણ વર્ગ વિગ્રહ શરૂ થઈ ગયો છે અતુલભાઈ. નહીં, કારણ કશું કરી જ નથી શકતા ને. ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે ગંગા ચાલુ થઈ ગઈ છે એ સહન નથી થઈ રહી, અને આજે આટલો જાતિવાદ ફેલાવીને પણ ગુજરાતના લોકો અને એને લોકો, આઈ ટેલ યુ દેટ ધીસ પોલિટિક્સ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ટોલરેટેડ એની મોર. યુ કેન ક્રિએટ ટ્રબલ ફોર 2-4 ડેઝ,
બટ એ ડેફિનેટલી છે કે ભારતીય જનતા પાર્ટી સાથે આજે લોકો છે, આજે દલિતો બી છે, આજે મુસ્લિમો બી છે, કારણ દેશના પંતપ્રધાન બધાનો સરકાર જનતા પાર્ટી સરકાર જે મહારાષ્ટ્રમાં અને દિલ્હીમાં લઈને નીકળ્યા છે, એટલે તમે ઉપેન્દ્રભાઈ જે મહારાષ્ટ્રમાં અને દિલ્હીમાં જાતિવાદની રાજનીતિ સરકાર છે હવે એક્સેપ્ટ થઈ નથી રહી. જનતા પાર્ટી આમાં રાજકારણ કરવાની વાત કરવી જોઈએ, તમારે હરિભાઈ જોના ઉપર આક્ષેપ કરવાની વાત કરવી જોઈએ. મૂળ મુદ્દો એ છે કે આ ગુજરાતમાં પણ લાગી ગઈ છે. આપ જો સુરત થી શરૂઆત કરીએ, ગુજરાતથી રાજ્ય ન સંભાળતો હોય તો મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. અરે એટલે મને લાગે છે ગુજરાતની પ્રજાએ શાણપણ વાપરીને બહુ સિમ્પલ છે આને રાજકીય ખેંચતાણનો વિષય બનાવ્યા વિના સામાજિક સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે એની કોશિશ કરવી જોઈએ. અને મને લાગે છે કે ગુજરાતમાં અસર થશે નહીં, ગુજરાતમાં નિશ્ચિતપણે સરકારે એને માટે સજ્જતા દાખવી છે અને સરકારની એ સજ્જતા એ સુરત સુધી કે આખા ગુજરાતની અંદર પરકોલેટ થવી જોઈએ, એ સરકારની જવાબદારી છે. જ્યારે તમે સત્તામાં છો ત્યારે તમે સામેવાળાઓને બ્લેમ ન કરી શકો. જો કોંગ્રેસ વાળા ધારો કે જવાબદાર હોય તો તમારે કોંગ્રેસ વાળાને જેલમાં નાખવા જોઈએ. બિલકુલ. જો ખાલિદ મોહમ્મદ જવાબદાર હોય તો ખાલિદ મોહમ્મદને જેલમાં નાખવો જોઈએ. મેવાણી જવાબદાર હોય તો એને જેલમાં નાખવો જોઈએ. યસ. પગલાં કેમ નથી લેવાતા? મારો પ્રશ્ન આટલો જ છે કે એ લોકો હજુ એમની રાજનીતિમાંથી બહાર નથી આવતા. ફલાણા એ કર્યું ને આને કર્યું એને બદલે તમે પ્રજા પરેશાન ઠંડુ પાડો ને તમે છે ને પ્રજાને અપીલ કરો, ગુજરાતની પ્રજાને અપીલ કરો. અતુલ તમારી વાત બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. હા જરૂર, ગુજરાતની પ્રજાને અપીલનો પણ આભાર. આ મુદ્દા લગભગ આપણે અલગ ટ્રેક પર જઈ રહ્યા છે, પરંતુ કમનસીબી હું વારંવાર કહું છું કે આ કમનસીબી છે કે આપણે કેટલાક લોકોના કહેવામાં આવી જઈએ છીએ અને બેકાઈ પણ જઈએ છીએ, કારણ કે કેટલાક લોકો એક પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે અને એ જ રાજનીતિ પર તેઓ આગળ આવ્યા છે, હકીકત છે. પરંતુ આખરે ગુજરાતની પ્રજા પણ હરિભાઈ શાંત છે અને સમજદાર છે અને ગુજરાતીઓ જાણે છે કે આનું પરિણામ શું આવશે. પરંતુ ક્યારે આ વર્ગ વિગ્રહની ઘટનાઓ ન બનવી જોઈએ, જાતિવાદનું ઝેર અહીંયાથી જ અટકવું જોઈએ, નહીં તો ગુજરાત અગાઉ પણ ભોગવી ચૂક્યું છે અને આગામી સમયમાં ભોગવે તો નભાઈ નહીં. આવતીકાલે ફરી મળીશું, પરંતુ ઝી 24 કલાક અપીલ કરી રહ્યું છે કે કોઈના પણ વાતમાં બહેકાવો ના આવો, ઇતિહાસને જાણો, સમજો. વોટ્સએપ પર આવતી, ફેસબુક પર આવતી તમામ બાબતો સાચી નથી, આ માત્ર ને માત્ર તમને ઉશ્કેરવાનું કામ કરે છે. હકીકત જાણો, સારા ઇતિહાસવિદોને આપ પૂછો જાણો, ત્યારે જ આખરે આપણે સમાજને આગળ લઈ જઈશું. આવતીકાલે ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર.